એટલે બચ્ચા પલટી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો, સ્ટાન્ડર્ડ 11માં 11માં ચેપ્ટરમાં આપણે છેલ્લે ઉષ્મીય પ્રસરણ વિશે વાત કરેલી હતી. ઉષ્મીય પ્રસરણના ઘણા બધા દાખલા, જુદા જુદા કેસીસ જોયા હતા. ચાલો હવે મસ્ત મજાનો ટોપિક ચાલુ થાય છે એને રિલેટેડ. દર વર્ષે જી લ્યો કે નીટ લ્યો, એકાદો એમસીક્યુ તો હોય જ, એક એમસીક્યુ તો કમ્પલસરી હોય જ છે દર વર્ષે. સમજાય છે? ટેક્સ્ટ બુકમાં ઘણી બધી વાર્તા આપેલી છે, એ તમારે ડોન્ટ ઓપન ટેક્સ્ટ બુક. અહીંયા જેટલું કરાવવું છે એટલું જ કરાવો. બોર્ડની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ કંઈ છે નહીં, કારણ કે 11મું અમે લોકલ છે, પણ જી નીટની દ્રષ્ટિએ બાળકો ફોકસ કરો, બરાબર? તો ચાલો આજના લેક્ચરની વાત કરીએ. આપણે આજના લેક્ચરમાં ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્માધારિતા અને ગુપ્ત ઉષ્મા, ત્રણ વસ્તુ વિશે વાત કરવાની છે. આ ત્રણ ડેફિનેશન ક્લિયર કરી, એના સૂત્ર ક્લિયર કરી અને આગળ કેલોરીમેટ્રી, બરાબર? આ ત્રણ ડેફિનેશન આવડશે તો કેલોરીમેટ્રીના દાખલા આવડશે, એમસીક્યુ આવડશે, અને એક એમસીક્યુ તો હોય જ છે, એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો મારા વાલા બાળકો. ચાલો તો પહેલી વાત આપણે ચાલુ કરીએ ઉષ્માધારિતાથી, બરોબર? ઉષ્મા ધારિતા ઇંગ્લિશમાં કહેવાય હીટ કેપેસિટી. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે હીટ કેપેસિટી. ઉષ્માધારિતા, ઉષ્માધારિતા છે એને કેપિટલ એસ વડે અથવા તો હીટ કેપેસિટી એટલા માટે એચ સી વડે પણ દર્શાવવામાં આવે છે, બરાબર? ઘણી બધી રેફરન્સ બુકમાં જોશો તો કેપિટલ એસ, અમુક રેફરન્સ બુકમાં જોશો તો એચ સી. એસ કેપિટલ એસ એટલે ઉષ્માધારિતા અથવા એચ સી એટલે હીટ કેપેસિટી. ચાલો સમજો શું વસ્તુ છે. હીટ કેપેસિટીની ફોર્મ્યુલા છે બાળકો, ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ એટલે શું? ઉષ્માનો જથ્થો છેદમાં ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર, નોટ તાપમાન પણ તાપમાનનો ફેરફાર. એકમ થશે આનો જૂલ પર કેલ્વિન અથવા તો કેલરી પર સેલ્સિયસ. એકમ શું થશે વાલા બાળકો? જૂલ પર કેલ્વિન, કારણ કે ઉપર ઉર્જા છે અને નીચે તાપમાન છે, એટલે જૂલ પર કેલ્વિન અથવા તો કેલરી પર સેલ્સિયસ. ડાયમેન્શન ફોર્મ્યુલા જૂલનું, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ, જૂલનું એમ વન એલ ટુ ટી માઇનસ ટુ. તાપમાનનું કે વન પણ કે માઇનસ વન, આ તો હવે તમને આવડશે, બરાબર? ઓલરેડી. ચાલો, વોટ ઇઝ ઉષ્માધારિતા, વોટ ઇઝ હીટ કેપેસિટી? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી એટલે શું કહેવાશે? ફોર્મ્યુલા ઉપરથી આપણે ડેફિનેશન આપીએ, કોઈ પણ પદાર્થના તાપમાનમાં એક એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને. જો ટેક્સ્ટ બુક ઓપન કરવાની જ નથી, ઘણી બધી વાર્તા આપેલી છે, નોનસેન્સ અમુક વસ્તુ આવી જે કાંઈ ઉપયોગી જ નથી આપણે દાખલા માટે, એમસીક્યુ માટે, એટલે જેટલું અહીંયા કરાવવું એટલું કરો. જ્યારે કહું ટેક્સ્ટ બુક ખોલો ત્યારે ટેક્સ્ટ બુક જોવાની, બાકી જોવાની નથી, હજી એક વખત કહું છું એટલા માટે. શું ઉષ્માધારિતા? હીટ કેપેસિટી એટલે છેદમાં જે વસ્તુ હોય ને એકમ લેવાની હોય, તો કોઈ પણ પદાર્થના તાપમાનમાં એક એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય? એની ઉષ્માધારિતા. વોટ ઇઝ ડેફિનેશન? કોઈ પદાર્થના તાપમાનમાં એક એકમ જેટલો, એક એકમ મતલબ વન કેલ્વિન અથવા તો
1 સેલ્સિયસ. આ યાદ છે ને ભાઈ, કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1 કેલ્વિનનો ફેરફાર કરો કે 1 સેલ્સિયસનો ફેરફાર કરો, બે એક જ કે ભૂલી ગયા, યાદ હોવું જોઈએ. કોઈ પણ પદાર્થનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોય તો કેલ્વિનમાં કેટલું કહેવાય? 300 કેલ્વિન. હવે એ પદાર્થનું તાપમાન મેં 27 સેલ્સિયસમાંથી 28 સેલ્સિયસ કર્યું, એટલે સેલ્સિયસમાં 1નો વધારો થયો. ઓલરેડી ડિસ્કસ આપણે કરી જ ગયા છીએ થર્મોમેટ્રીમાં, 27માંથી 28, એટલે સેલ્સિયસમાં 1નો ફેરફાર થયો. તો સામે કેલ્વિનમાં કેટલો થયો હશે? 300માંથી 301, તો કેલ્વિનમાં 1 જેટલો ફેરફાર થયો. એટલે કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1 એકમ, 1 એકમ મતલબ 1 કેલ્વિન અથવા તો 1 સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ઉષ્મા ધારિતા કહે છે. ઉષ્માધારિતા, હીટ કેપેસિટી કહેવામાં આવે. શું કહેવામાં આવે વાલા બાળકો? હીટ કેપેસિટી. દાખલા તરીકે તમારા પાસે 1 કિલોગ્રામ પાણી છે, સોરી 500 ગ્રામ પાણી છે. એ 500 ગ્રામ પાણીના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવો હોય તો શું કરવી પડે? ઉષ્મા આપવી પડે. તો જેટલો ઉષ્માનો જથ્થો આપ્યો ને એને શું કહેવાય? એને ઉષ્માધારિતા કહેવાય. હા કે ના, સમજાય છે કે નહીં? 500 ગ્રામ પાણી છે એના તાપમાનમાં 1 સેલ્સિયસ જેટલો અથવા તો 1 કેલ્વિન જેટલો વધારો કરવો છે તો ઊર્જા દેવી પડે. તો જેટલી ઊર્જાની જરૂર પડે ને 1 સેલ્સિયસ જેટલો વધારો કરવા, એને એની ઉષ્માધારિતા કહેવાય, હીટ કેપેસિટી કહેવાય. સમજાય છે? ઉલટું થાય, એ 500 ગ્રામ પાણીના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ઘટાડો કરવો. જો અહીંયા ફેરફાર શબ્દ લખ્યો છે, શું કર્યું છે? ફેરફાર. ફેરફાર મતલબ કાં વધારો કરો, કાં તો શું કરો, ઘટાડો કરો. જે 500 ગ્રામ પાણી જે છે એના તાપમાનમાં તમારે 1 સેલ્સિયસ અથવા તો 1 કેલ્વિન જેટલો ઘટાડો કરવો હોય તો શું કરવું પડે? ઉષ્માનું શોષણ કરવું પડે. સમજાય છે કે નહીં? શું કરવું પડે? ઉષ્માનું શોષણ કરવું પડે. તો એના માટે જેટલો ઊર્જા ખેંચવી પડે એને એની હીટ કેપેસિટી કહેવાય, ઉષ્માધારિતા કહેવાય. હીટ કેપેસિટી બાળકો કઈ કઈ બાબત ઉપર આધાર રાખે? તો હીટ કેપેસિટી જે છે બાળકો, પહેલું દળ પર આધાર રાખે. કોકે એ કેવી રીતે દળ ઉપર આધાર રાખે? સિમ્પલ વસ્તુ છે, 500 ગ્રામ પાણી છે એનું તાપમાન તમારે 1 કેલ્વિન જેટલું વધારવું હોય, 500 ગ્રામ એટલે 0.5 કિલો, અને 5 કિલો પાણીનું તાપમાન તમારે 1 કેલ્વિન જેટલું વધારવું હોય તો શું થાય? ઉષ્માનો જથ્થો સરખો હોય કે અલગ અલગ હોય? ચાલો કહો મને. 0.5 કિલો પાણી છે એટલે કે 1/2 કિલો, અને બીજા પાત્રમાં 5 કિલો પાણી છે, બેયનું તાપમાન તમારે 1 કેલ્વિન જેટલું વધારવું છે, તો રિક્વાયર્ડ એનર્જી બેમાં સરખી હશે કે અલગ અલગ હશે? અલગ અલગ છે. બેની ઉષ્માધારિતા અલગ અલગ હશે. જો દ્રવ્ય સરખું છે કે ન સમજાતું? પાણી પાણી, પણ એકમાં જથ્થો 0.5 કિલો, એકમાં જથ્થો 5 કિલો, બેયનું તાપમાન 1 કેલ્વિન જેટલું જ વધાર્યું, પણ 5 કિલો વાળા પાણીનું તાપમાન 1 કેલ્વિન જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો, 0.5 કિલો પાણીનું તાપમાન 1 કેલ્વિન જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો, બે કેવો છે? અલગ અલગ છે. એટલે ઉષ્માધારિતા, હીટ કેપેસિટી બરાબર પદાર્થના દળ ઉપર આધાર રાખે, કેટલું દળ છે બરાબર. સેકન્ડ થિંગ ઇઝ ધેટ, બીજી વસ્તુ દ્રવ્યની જાત પર આધાર રાખે. કોના ઉપર આધાર રાખશે? દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. કેની ઉપર આધાર રાખે? દ્રવ્યની જાત ઉપર. એટલે હું દાખલા તરીકે 1 પાત્રમાં 5 કિલો પાણી છે, 1 પાત્રમાં 5 કિલો તેલ છે, તો હવે જો આમાં શું છે? દ્રવ્યનો જથ્થો સરખો છે, છે કે નહીં? 1માં 5 કિલો પાણી છે, 1માં 5 કિલો તેલ છે,
દ્રવ્યનો જથ્થો સરખો છે, તેમ છતાં પણ હવે બેના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવો હોય તો જરૂરી ઉષ્માનો જથ્થો સરખો હોય કે અલગ અલગ હોય? ઓબ્વિયસલી અલગ અલગ હશે. આપણે ઘણી વખત તમે માર કર્યું હોય તો, દાખલા તરીકે આપણે ઘરે જ છે, આપણે શિયાળામાં સવારે કોઈ તપેલુંમાં પાણી ગરમ કરવું હોય તો માની લ્યું પાણી જે છે 500 ગ્રામ છે, અને મમ્મી કંઈક ઘરે મસ્ત મજાની કંઈક વસ્તુ ભજીયા કે પૂરી કે ગમી બનાવતી એમાં 500 ગ્રામ તેલ છે, તો વહેલું કોણ ગરમ થાય? બે જગ્યાએ જથ્થો સરખો જ છે, એકમાં 500 ગ્રામ પાણી છે, એકમાં 500 ગ્રામ તેલ છે, તો તમે પોતે ફીલ કરી શકશો તેલ વહેલું ગરમ થશે, પાણીને ગરમ થવામાં વાર લાગશે. સમજે જો, દ્રવ્ય સરખો, દળ સરખું, તેમ છતાં બેયનું દળ સરખું છે, બેયનું તાપમાન 1 કેલ્વિન જેટલું વધારવું છે, તેમ છતાં બે જગ્યાએ ઉષ્માનો જથ્થો અલગ અલગ છે, હા કે ના? સમજાય છે કે નહીં? તો ઉષ્માધારિતા, હીટ કેપેસિટી, બીજું કેના ઉપર આધાર રાખે? દ્રવ્યની જાત ઉપર આધાર રાખે કે ભાઈ કેવું છે, પાણી છે, તેલ છે, કેરોસીન છે, ઘન પદાર્થની વાત કરતા હો તો સ્ટીલનો સળિયો છે, લોખંડનો સળિયો છે, શેનો સળિયો છે, બરાબર? એના ઉપર આધાર રાખે. બીજી વસ્તુ, ઉષ્માધારિતા તાપમાન ઉપર આધાર રાખે, તાપમાન ઉપર આધાર રાખે, હા આધાર રાખે. કેવી રીતે આધાર રાખે? દાખલા તરીકે એક પાત્રમાં 5 કિલો પાણી છે, બીજા પાત્રમાં 5 કિલો પાણી છે. પહેલા પાત્રમાં જે 5 કિલો પાણી છે એનું તાપમાન તમારે 40 માંથી 41 કરવું છે. બીજા પાત્રમાં 5 કિલો પાણી છે, જો બેયમાં દળ સરખું, બેયમાં દ્રવ્યની જાત સરખી, પણ એક પાત્રમાં જે પાણી છે એનું તાપમાન 40 માંથી 41 કરવું છે, બીજા પાત્રમાં જે પાણી છે ને માની લ્યો 80 ડિગ્રીવાળું પાણી છે, કેટલા ડિગ્રીવાળું પાણી છે? 80 ડિગ્રીવાળું પાણી, એનું તાપમાન તમારે 80 માંથી 81 કરવું છે. તો બે જગ્યાએ દળ સરખું, બે જગ્યાએ દ્રવ્ય સરખું, બે જગ્યાએ તાપમાનનો વધારો સરખો કરવો છે, તેમ છતાં બે જગ્યાએ ઉષ્માનો જથ્થો અલગ અલગ હશે. સમજાય છે? 40 માંથી 41 કરવું હશે ને તો ઉર્જાની ઓછી જરૂર પડે, ઠંડા પાણીને ગરમ કરવામાં ઉર્જાની ઓછી જરૂર પડે, જ્યારે ગરમ પાણીને ગરમ કરવામાં ઉર્જાની વધુ જરૂર પડે. કોઈ કે આવું હોય તો કે હા આવું હોય. આગળ આપણે એક ઉદાહરણ જોશું ત્યારે આપણે તમને ખબર, ઘણા બધાને એવું હોય કે ઠંડા પાણીને ગરમ કરવા વધુ ઉર્જાની જરૂર પડે. હું કહું છું સમજો, ઠંડા પાણીને ગરમ કરવામાં જો 40 ડિગ્રીવાળું પાણી ને એકમાં 80 ડિગ્રીવાળું પાણી છે, તો 40 ડિગ્રીવાળું પાણી 80 ડિગ્રીવાળા પાણી કરતાં કમ્પેરિઝન કરો તો ઠંડુ જ કહેવાય ને. તેનું 40 માંથી 41 કરવું, ઓનું 80 માંથી 81 કરવું છે. તો ગરમ પાણીને ગરમ કરવું છે અને ઓલું ઓની કમ્પેરમાં 40 માંથી 41 અને 80 માંથી 81, તો 80 માંથી 81 કરવા જથ્થો વધુ જ હોય ઉષ્માનો, 40 માંથી 41 કરવા ઉષ્માનો જથ્થો ઓછો જ હશે, બરાબર? એટલે ત્રીજી વસ્તુ ઉષ્માધારિતા જે છે, હીટ કેપેસિટી છે, વાલા બાળકો કેના ઉપર? તાપમાન પર આધાર રાખે. ઉષ્માધારિતા એટલે શું? કે 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉર્જાનો જથ્થો, કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવો એના માટે જરૂરી ઉર્જાનો જથ્થો છે. પણ આ બધી બાબત ઉપર એ વસ્તુ આધાર રાખશે, દળ ઉપર આધાર રાખે, દ્રવ્યની જાત ઉપર આધાર રાખે અને તાપમાન પર પણ આધાર રાખશે. એટલે આ બેઝિક એક વસ્તુ છે ઉષ્માધારિતા, હીટ કેપેસિટી, કેપિટલ એસ અથવા તો HC, એને કહેવામાં આવે ડેલ્ટા ક્યુના છેદમાં ΔT, ઉષ્માનો જથ્થોના છેદમાં તાપમાનનો ફેરફાર. ઓલરેડી એક બેઝિક ડેફિનેશન આ સમજાણી, હજી એક વખત કહી દઉં છું વ્યાખ્યા, કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ઉષ્માધારિતા કહેવાય. ચાલો બીજી વસ્તુ અમારામાં એટલે કમ્પેરિઝન કરવામાં ખબર પડે, વિશિષ્ટ ઉષ્મા, વિશિષ્ટ ઉષ્મા ધારિતા, વિશિષ્ટ ઉષ્મા ધારિતા અથવા તો વિશિષ્ટ ઉષ્મા, અમુક રેફરન્સ બુકમાં આપણી NCERTમાં વિશિષ્ટ ઉષ્મા ધારિતા,
અમુક રેફરન્સ બુકમાં ખાલી વિશિષ્ટ ઉષ્મા એવો પણ શબ્દ રાખ્યો હશે. વિશિષ્ટ ઉષ્માધારિતા છે એને કહેવામાં આવે સ્પેસિફિક હીટ. શું કહેવા વાલા બાળકો? વિશિષ્ટ ઉષ્માધારિતા. આ ખાલી ઉષ્માધારિતા હતી, આ વિશિષ્ટ ઉષ્માધારિતા છે, અથવા તો વિશિષ્ટ ઉષ્મા એવો શબ્દ પણ કહેવામાં આવે સ્પેસિફિક હીટ. સ્પેસિફિક હીટ છે ને બાળકો, એનું સિમ્બોલ છે સ્મોલ એસ, આ છે કેપિટલ એસ, આ છે સ્મોલ એસ, અથવા તો અમુક રેફરન્સ બુકમાં સી પણ લખેલો છે. શું લખેલો છે અમુક રેફરન્સ બુકમાં? સી પણ લખેલો છે, એટલે સ્મોલ એસ અથવા તો સ્મોલ સી બરાબર વિશિષ્ટ ઉષ્માધારિતા, અથવા તો સી સ્મોલ એસ અથવા તો સી બરાબર કેપિટલ એસના છેદમાં દળ. શું છે? કેપિટલ એસના છેદમાં દળ. અને કેપિટલ એસ એટલે હું બાળકો? ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ એમ. જો બેયના સૂત્રમાં માઇનોર એવો ચેન્જીસ છે, આ ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી, અહીંયા ડેલ્ટા ક્યુના છેદમાં એમ ડેલ્ટા ટી. યુનિટ શું થશે? એકમ શું થશે? જુલ પર કેજી પર કેલ્વિન, અથવા તો કેલરી પર ગ્રામ પર સેલ્સિયસ. બરાબર, જુલ પર કેજી પર કેલ્વિન અથવા તો કેલરી પર ગ્રામ પર સેલ્સિયસ. ડાયમેન્શન ફોર્મ્યુલા તમે જોશો તો શું થશે? એમ વન એલ ટુ ટી માઇનસ ટુ જુલની, એટલે આનો એમ વન આનો એમ માઇનસ વન એ કેન્સલ, હા કે ના? તો શું થશે? એમ ઝીરો એલ ટુ ટી માઇનસ ટુ કે માઇનસ વન. આ વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો ખાલી વિશિષ્ટ ઉષ્મા સ્પેસિફિક હીટ સ્મોલ એસ અથવા તો સી વડે દર્શાવે એનું સૂત્ર. ચાલો વાલા બાળકો, આની તમે ડેફિનેશન આપો વિશિષ્ટ ઉષ્માધારિતાની. તો વિશિષ્ટ ઉષ્માધારિતામાં શું થશે? જો આ છેદમાં એક જ વસ્તુ હતી એટલે તાપમાન માટે એકમ શબ્દ વાપર્યો, અહીંયા છેદમાં બે વસ્તુ છે દળ અને તાપમાન. તો શું ડેફિનેશન થશે? એકમ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં એક એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવામાં આવે? વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો વિશિષ્ટ ઉષ્મા. જો એક માઇનોર એવો ફેર આવ્યો, આ ડેફિનેશનમાં એક જ શબ્દ ચેન્જ થશે. શું શબ્દ ચેન્જ થશે વાલા બાળકો? અહીંયા કોઈ પદાર્થના તાપમાનમાં હતું, કોઈ પદાર્થના તાપમાનમાં, કારણ કે અહીંયા દળ વિશે કંઈ ચોખવટ નથી કરેલી, અહીંયા દળ વિશે ચોખવટ કરી દીધી છે એ લોકોએ. દળ આપ્યું છે ને, દળ છેદમાં છે. તો વિશિષ્ટ ઉષ્મા એટલે શું? એકમ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં એક એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા અથવા તો વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. સમજાવું છું હમણાં ફરી પાછું, પણ પહેલા ડેફિનેશન લખ્યો. એકમ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં એક એકમ એટલે કે એક કેલ્વિન અથવા તો એક સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો વિશિષ્ટ ઉષ્મા કહે છે. શું કીધું વાલા બાળકો? સ્પેસિફિક હીટ, વિશિષ્ટ ઉષ્માધારિતા. જો વિશિષ્ટ શબ્દો આવ્યો ને આમાં દળ વિશે ઉલ્લેખ થઈ ગયો. એકમ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં એક એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉર્જાનો જથ્થો. એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવો. એમકેએસ પદ્ધતિમાં વાત કરો તો પાણીનું જો આપણે ઉદાહરણ લઈએ, એક કિલોગ્રામ પાણી હોય કોઈ પાત્રમાં,
એનું તાપમાન તમારે 1 કેલ્વિન જેટલું વધારવું હોય તો જેટલી ઊર્જા દેવી પડે એને એની વિશિષ્ટ ઉષ્મા અથવા તો વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. 1 કિલો લોખંડનો સળિયો છે, એ 1 કિલો લોખંડના સળિયાના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવા માટે જરૂરી ઊર્જાને તેની વિશિષ્ટ ઉષ્મા કહેવાય અથવા તો વિશિષ્ટ ઉષ્માધારિતા, સ્પેસિફિક હીટ કેપેસિટી કહેવાય. સમજાય છે કે નહીં? 1.5 કિલો પાણી હોય તો જો દળ એકમ નથી, 2 અલગ અલગ પાત્ર છે. 1 પાત્રમાં 1 કિલો પાણી છે 40 ડિગ્રીવાળું, બીજા પાત્રમાં 1.5 કિલો પાણી છે 40 ડિગ્રીવાળું. દ્રવ્ય સરખા, તાપમાન સરખું. આનું તાપમાન 40 માંથી 41 કરું છું, આનું તાપમાન 40 માંથી 41 કરું. બેના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવો છે, પણ 1 કિલોવાળા પાણીના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરો અને જે એનર્જી આપોને એને એની સ્પેસિફિક હીટ કહેવાય. 1.5 કિલોવાળા પાણીના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરો તો એની ઉષ્માધારિતા કહેવાય. સ્પેસિફિક હીટ શબ્દ શા માટે વાપર્યો? કારણ કે એમાં દળ વિશે ચોખવટ કરી દીધી. આમાં દળની કાંઈ ચોખવટ નથી કોઈ પણ પદાર્થના તાપમાનમાં, પણ અહીંયા એકમ દળવાળા પદાર્થના તાપમાનમાં. દળ વિશે તમને કહી જ દીધું, સીજીએસમાં વાત કરતા હો તો 1 ગ્રામ આવે, સીજીએસમાં વાત કરતા હો તો 1 ગ્રામ આવે. 1 ગ્રામ સોનાના ટુકડાનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા માટે જેટલી ઉર્જા દીઓ ને એને સોનાની વિશિષ્ટ ઉષ્મા કહેવાય. 2 ગ્રામ સોનાના ટુકડાના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરો અને તમે જે ઉર્જા આપો ને એને એની વિશિષ્ટ ઉષ્મા ના કહેવાય, એને એની ઉષ્માધારિતા કહેવાય. કે હજી ડિફરન્સ નથી સમજાતો? એકમ દળ જ્યાં આવે અને એનું તાપમાન તમે 1 કેલ્વિન વધારો તો એ જે એનર્જી રિક્વાયર હોય એને કહેવાય વિશિષ્ટ ઉષ્મા. એકમ દળ સિવાય આવે એને કહેવાય એની ઉષ્માધારિતા. 1 ગ્રામ ચાંદીના ટુકડાના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવા માટે રિક્વાયર એનર્જી ને કહેવાય વિશિષ્ટ ઉષ્મા. 1 ગ્રામ પ્લેટિનમના ટુકડાના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને તેની કહેવાય વિશિષ્ટ ઉષ્મા. 5 ગ્રામ તાંબાના ટુકડાના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવા માટે જરૂરી ઉર્જાને કહેવાય ઉષ્માધારિતા. કોટિટ સમજાય છે કે નહીં? તો બાળકો કોઈ કહેશો કે ભાઈ વિશિષ્ટ ઉષ્મા કોના કોના ઉપર આધાર રાખે? તો બધા કહેશે કે દળ ઉપર આધાર રાખે. ના રાખે. કેમ દળ ઉપર આધાર ના રાખે? પણ આ લોકોએ આમાં દળ વિશે ચોખવટ કરી જ દીધી કે ભાઈ વિશિષ્ટ ઉષ્માની કેટેગરીમાં કોણ આવશે? એકમ દળવાળા પદાર્થ જ આવે. કે ભાઈ હાલો ભાઈ, જેનું દળ એકમ નથી એ લોકો ક્યાં વયા જાય? ઉષ્માધારિતાવાળા રિજિયનમાં વયા જાય. કે નથી સમજાતું? વિશિષ્ટ ઉષ્મામાં દળનો ઉલ્લેખ કરી જ દીધો છે. દળ ઉપર આધાર ન રાખે વિશિષ્ટ ઉષ્મા. કોકે યાર એ નથી સમજાતો, એક કોમ એમ કહો છો? અરે હજી ફરીથી ચોખવટ કરું, વિશિષ્ટ ઉષ્માની ડેફિનેશનમાં એ લોકોએ ઓલરેડી કહી જ દીધું એકમ દળ. ઉષ્માધારિતામાં તો ગમે એ દળ આવે, 500 ગ્રામ પાણી આવે, 700 ગ્રામ પાણી આવે, 2 કિલો પાણી આવે, 2.5 કિલો પાણી આવે, પણ જ્યારે વિશિષ્ટ ઉષ્માની ડેફિનેશન દેશો તો 1 ગ્રામ પાણી જ આવશે, એના સિવાયનું કે નહીં આવે. સમજાય છે? તો એકમ દળ સિવાયનો જે પદાર્થ હોય ને કઈ કેટેગરીમાં વયો જશે? ઉષ્માધારિતામાં. એકમ દળવાળા પદાર્થ જે છે કઈ કેટેગરીમાં આવશે? વિશિષ્ટ ઉષ્માનમાં આવશે. સમજાય છે? તો વિશિષ્ટ ઉષ્મા અથવા તો વિશિષ્ટ ઉષ્માધારિતા બે જ વસ્તુ ઉપર આધાર રાખે, દ્રવ્યની જાત અને તાપમાન. આ બે વસ્તુ ઉપર શું કરે? આધાર રાખે. 1 ગ્રામ સોનાનો ટુકડો હોય ને 1 ગ્રામ ચાંદીનો ટુકડો હોય, બેનું તાપમાન તમારે 40 માંથી 41 કરવું હોય તો બે જગ્યાએ ઉર્જાની જરૂર અલગ અલગ હોય તો બેની વિશિષ્ટ ઉષ્મા અલગ અલગ કહેવાય. કે નથી સમજાતું? દ્રવ્ય અલગ અલગ છે.
એક એક ગ્રામ સોનાનો ટુકડો છે, બીજો એક ગ્રામ સોનાનો ટુકડો છે, પણ પહેલાં એક ગ્રામ સોનાના ટુકડાનું તાપમાન 40માં 41 કરવું છે, બીજા એક ગ્રામ સોનાના ટુકડાનું તાપમાન 90માંથી 91 કરવું છે, બે એક ગ્રામ સોનું અને એક ગ્રામ છે મતલબ કઈ કેટેગરીમાં આવશે, ઉષ્માધારિતામાં કે વિશિષ્ટ ઉષ્મામાં, તો કે વિશિષ્ટ ઉષ્મામાં, બે સોનું જ છે પણ આનું તાપમાન 40માં 41 કરવું છે, આનું તાપમાન 90માં 91 કરવું છે, તો બે જગ્યાએ ઉર્જાની જરૂર અલગ અલગ પડશે, તાપમાન ઉપર આધાર રાખે, હા કે ના, સમજાય છે કે નહીં? એક વસ્તુ આ સમજાણું, બે વસ્તુ. પછી એકમ દળવાળા પદાર્થની ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્મા સરખી હોય, હા, એકમ દળવાળા પદાર્થની એમ બરાબર એક એકમ, તો વાલા બાળકો એમ બરાબર તમે એક એકમ મૂકો અહીંયા સૂત્રમાં તો શું આવે, સ્મોલ એસ બરાબર કેપિટલ એસ, અથવા તો સી બરાબર શું આવશે, કેપિટલ એસ આવશે કે નહીં, આ કે ના, સમજાય છે કે નહીં? એકમ દળવાળો પદાર્થ હોય ને, એ એકમ દળવાળા પદાર્થની તમે ઉષ્માધારિતા કયો કે વિશિષ્ટ ઉષ્મા કયો, બે વસ્તુ કેવી હશે, તો કે સમાન હશે, કારણ કે છેદમાં એક આવે છે. એક વસ્તુ આ. એક બીજી વસ્તુ મારે તમને કહેવાની, કેપેસિટી એટલે શું? પદાર્થને આપણે એમ કહીએ છીએ ઉષ્માધારિતા, ઉષ્માધારિતા કે એટલે કે એની હીટ કેપેસિટી, હીટ કેપેસિટી એટલે શું? જુઓ, દાખલા તરીકે તમારા પાસે 5 લિટરની ડોલ છે, તો 5 લિટરની ડોલની પાણી સમાવવાની કેપેસિટી આપણે એમ કહી કેટલી હોય, 5 લિટર હોય, સમજો, મસ્ત વસ્તુ છે, તો એ ડોલમાં શું થશે, 5 લિટર પાણી ભરાય એના કરતાં જે વધારાનું પાણી ભરાશે બધું શું થશે, ઓવરફ્લો થઈ જશે, છલકાઈ જશે, કારણ કે ડોલની કેપેસિટી કેટલાની છે, 5 લિટરની છે, સમજો, સરખું સમજો, એક ડોલ છે, 5 લિટરની ક્ષમતા છે, 5 લિટર કરતાં વધુ પાણી આવશે ને બધું છલકાઈ જાય, એની પાણી ભરવાની ક્ષમતા છે. તો એવી રીતે અહીંયા હીટ કેપેસિટીમાં હું માની લ્યો કોઈ પણ પદાર્થ છે, દાખલા તરીકે કોઈ ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થની હીટ કેપેસિટી 1000 જૂલ છે, તો એનો મતલબ શું, જેમ 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 ઉર્જા આપતા જશો ને, તેમ 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 એનું તાપમાન વધતું જશે. સમજો, કન્સેપ્ટ સમજો, કોઈ પદાર્થ છે એની કેપેસિટી 1000 જૂલ છે, તો 1000 જૂલ છે એનો મતલબ શું, કે એને તમે ઉર્જા આપતા જશો એટલે એનું ટેમ્પરેચર વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. હવે 1000 જૂલ જેટલી તમે એને ઉર્જા આપી, માની લો સળિયો હતો, એની કેપેસિટી છે 1000 જૂલની, તો મેં 1000 જૂલ આપી દીધી, પછી બાકી વધારાની મેં 5 જૂલ ઉર્જા આપી, તો 5 જૂલ ઉર્જા શું થશે, ઝૂમ 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 છલકાઈ જશે કે નહીં, અહીં રૂડોલ જેવું, ડોલની કેપેસિટી 5 લિટરની હતી, તો 5 લિટર કરતાં વધુ પાણી આવે તો બધું છલકાઈ જાય, તો આ સળિયાની કેપેસિટી 1000 જૂલની છે, તો મેં ઉર્જા આપી 1005 જૂલ, તો 1000 જૂલ લગી એનર્જી ખેંચે 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 ઝૂમ 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 ઝૂમ, પણ બાકીની વધારાની 5 જૂલ ઉર્જા અહીંથી શું થઈ જાય, છલકાઈ જાય ને. એવું ના હોય વાલા બાળકો, એવું ના હોય, ડોલ જેવું ના હોય, એ સમજવાનું છે. હીટ કેપેસિટીમાં સમજો, કોઈ પણ ઘન પદાર્થને તમે એની કેપેસિટી કરતાં વધુ ઉર્જા આપો ને, ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, કોઈ પણ પદાર્થને તમે એની કેપેસિટી કરતાં વધુ ઉર્જા આપો ને, તો એની અવસ્થા બદલાશે. એને સમજાતું, કોઈ પણ પદાર્થ હોય, આ ઘન પદાર્થની કેપેસિટી હતી 1000 જૂલ, પણ તમે આપી 1005 જૂલ, તો 1000 જૂલ લગી શું થશે, 1000 જૂલ લગી એનર્જી મળે તાપમાન વધે, એનર્જી મળે તાપમાન વધે, એનર્જી મળે તાપમાન વધે, પણ 1000ની કેપેસિટી પૂરી થઈ ગઈ, તો વધારાની 5 જૂલ ઉર્જાનું શોષણ નહીં કરે, ના 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 ના, એવું ના હોય, મતલબ હવે એનું ગલન બિંદુ આવી ગયું. કયું બિંદુ આવી ગયું કહેવાય, ગલન બિંદુ. બાકીની 5 જૂલ ઉર્જા શું ટ્રાય કરશે, એની અવસ્થા બદલવાની ટ્રાય કરે, ઘન સ્વરૂપમાં તેને પ્રવાહીમાં લઈ જાય,
તો આ ખાસ સ્ટેટમેન્ટ યાદ રાખો, કોઈ પણ ઘન પદાર્થ એની કેપેસિટી સુધી ઉર્જા ખેંચે, કેપેસિટી કરતાં વધુ ઉર્જા તમે જો આપો તો એની અવસ્થા બદલાય. સમજાય છે કે નહીં? એવી તો કોઈ પ્રવાહી હોય, માની લો કોઈ પ્રવાહી છે, એની કેપેસિટી 2200 જૂલની છે, તો 2200 જૂલ લગી શું થશે? ઉર્જા આપો, તાપમાન વધે, ઉર્જા આપો, તાપમાન વધે, ઉર્જા આપો, તાપમાન વધે. પછી 2200 જૂલ કરતાં વધુ ઉર્જા આપશો તો એ પ્રવાહીમાંથી ઉર્જા છલકવા માંડશે? ના. અથવા ના પાડશે કે ના ભાઈ, મારી કેપેસિટી તો ભાઈ 2200 જૂલની જ હતી, બાકી વધારાની હું ના લઉં એમ નહીં, લેશે. પણ એ વધારાની ઉર્જા આવશે ને પ્રવાહીની અવસ્થા બદલે, પ્રવાહીને છે ને વાયુ સ્વરૂપમાં શું કરશે? કન્વર્ટ કરશે. એટલે સમજો કેપેસિટીનો મતલબ. જ્યાં સુધી કેપેસિટી છે ત્યાં સુધી ઘન પદાર્થનું ગલનબિંદુ નહીં આવ્યું હોય. જ્યારે પદાર્થની કેપેસિટી પૂરી થાય ને ત્યારે ઘન પદાર્થનું ગલનબિંદુ આવે, અને જ્યારે પ્રવાહીની કેપેસિટી પૂરી થાય ને ત્યારે એનું ઉત્કલન બિંદુ આવે. હા કે ના? સમજાય છે કે નહીં? એક બીજી વસ્તુ આના ઉપરથી આ સૂત્ર અમે લખાય ને, ડેલ્ટા ક્યુ બરાબર MS ડેલ્ટા ટી, ડેલ્ટા ક્યુ બરાબર MC ડેલ્ટા ટી, ગમે તે લખી શકો. આપણામાંથી હું કહી રહ્યોવાળા બાળકો ડેલ્ટા ક્યુને કરતા બનાવ્યો, એમ ડેલ્ટા ટી આના ગુણાકારમાં જવા દીધો, એમ ડેલ્ટા ટી આના ગુણાકારમાં જવા દીધો. તો આનો મતલબ શું? ડેલ્ટા ક્યુ બરાબર MS ડેલ્ટા ટી, અથવા તો ડેલ્ટા ક્યુ બરાબર MC ડેલ્ટા ટી. એમ એટલે પદાર્થનું દળ, એસ એટલે એની વિશિષ્ટ ઉષ્મા, ડેલ્ટા ટી એટલે પદાર્થના તાપમાનમાં કરવો પડતો ફેરફાર. હવે આ સૂત્રો ઘણી બધી જગ્યાએ કામમાં આવે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે દાખલા ગણવા માટે, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. એમ કે આનો સૂત્રનો મતલબ શું? એમ દળવાળા એસ જેટલી વિશિષ્ટ ઉષ્મા ધરાવતા પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરવા માટે, સમજો શબ્દ ઉપર ધ્યાન રાખો, એમ દળવાળા એસ જેટલી વિશિષ્ટ ઉષ્મા ધરાવતા પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરવા માટે ડેલ્ટા ક્યુ જેટલી ઉર્જા આપવી પડે. એટલે સૂત્ર ક્યારે કામમાં આવે ખબર છે તમને? એમ કે શું કે? એમ કે ભાઈ, કે ભાઈ એક પદાર્થનું દળ 20 ગ્રામ છે, તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા 2 છે, તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા અથવા વિશિષ્ટ ઉષ્મા ધારિતા 2 છે, તે પદાર્થના તાપમાનમાં 25 ડિગ્રીથી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરવા કેટલી ઉર્જા દેવી પડે? સિમ્પલ. તો આ સૂત્ર ત્યારે કામમાં આવે, દળ આપ્યું 20 ગ્રામ, વિશિષ્ટ ઉષ્મા આપી 2, અને તાપમાન 25 માંથી 30 કરવું છે, એટલે ફેરફાર કેટલાનો કરવો છે? 5નો. તો આ 5 × 2 એટલે 10, એને ગુણ્યા 20, એને ગુણ્યા 20, 20 ગ્રામ છે બરાબર, એટલે કેટલું થશે? 200 કેલરી. તો કેટલી ઉર્જા દેવી પડે? 200 કેલરી ઉર્જાની જરૂર પડે. એટલે સૂત્ર ત્યારે કામમાં આવે, કોઈ પણ પદાર્થનું દળ આપે, એની વિશિષ્ટ ઉષ્મા આપે, અને તમને એમ કે એના તાપમાનમાં આટલો ફેરફાર કરવો હોય તો કેટલી એનર્જીની જરૂર પડશે? એસ કહેવાય અથવા તો સી કહેવાય. આના ઉપરથી ઉલટું થઈ જાય, ડેલ્ટા ટીને તમે કરતા બનાવો તો ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં MS આવે. એમ કે એક પદાર્થને 10 જૂલ ઉર્જા આપી છે, એ પદાર્થનું દળ 10 ગ્રામ હતું અને વિશિષ્ટ ઉષ્મા એની 2 હતી, તો તાપમાનમાં કેટલો વધારો થયો હશે? આપી હોય તો વધારો થયો હોય, શોષણ કર્યું હોય તો ઘટાડો થયો હોય. ઉલટું પૂછાય. આમાં જે તમને કીધું એ 20 ગ્રામ દળ એનો પદાર્થની વિશિષ્ટ ઉષ્મા 2 છે, એનું તાપમાન 25 માંથી 20 કરવા માટે કેટલી ઉર્જાનું શોષણ કરવું પડે? બધી વસ્તુ એક નિયમ. એટલે સૂત્રવાળા બાળકો ખૂબ જ અગત્યનું છે. હજી વારંવાર કહું છું, આ સૂત્રનું ક્યારે કામ આવશે? ડેલ્ટા ક્યુ બરાબર MS ડેલ્ટા ટી, જ્યારે કોઈ પણ પદાર્થનું તાપમાન બદલે, જ્યારે કોઈ પણ પદાર્થના તાપમાનમાં ફેરફાર થતો હોય તો ત્યારે કયું સૂત્ર આવે? ડેલ્ટા ક્યુ બરાબર MS ડેલ્ટા ટી, અથવા તો ડેલ્ટા ક્યુ બરાબર MC ડેલ્ટા ટી. હા કે ના? સમજાણું કે નહીં? ચાલો સરસ. ચાલો આમાં આગળ, એટલે આપણે 2 સૂત્ર જોયા છોકરાઓ. એક હીટ કેપેસિટીનું, બીજું
विशिष्ट उष्मा नु हवे त्रीजी बात करवानी छे मोलर विशिष्ट उष्मा मोलर विशिष्ट उष्मा जो बाड़को मोलर विशिष्ट उष्मा छे ने ई वायु माटे खाली विशिष्ट उष्मा जी छे ने ई घन अने प्रवाही माटे खाली विशिष्ट उष्मा घन अने प्रवाही माटे डेल्टा क्यू ना छेद में डेल्टा टी मोलर विशिष्ट उष्मा छे वायु माटे खाली फेर हूँ बड़ा आपने खबर छे बाड़को घन पदार्थ अने प्रवाही नु आपणे जी दड़ छे ग्राम मां मापीए छे ग्राम मां अथवा तो किलो मां પણ જ્યારે કોઈ પણ વાયુની વાત કરતા હો તો વાયુનો જથ્થો હોય અને વાયુનો જથ્થો આપણે બાળકો કેમાં લઈએ છીએ મોલમાં લઈએ છીએ એક મોલ વાયુ છે બે મોલ વાયુ છે ત્રણ મોલ વાયુ છે સમજાય છે કે નહીં હા કે ના તો વાયુ માટે મોલર વિશિષ્ટ ઉષ્મા સાવ સહેલું છે સૂત્ર કાંઈ નથી એમાં મોલર વિશિષ્ટ ઉષ્મા નહીં સ્મોલ એસ અથવા સ્મોલ સી વડે દર્શાવવામાં આવે ખાલી ફેર હું પડશે આમાંના આ સૂત્રમાં ખાલી માઇનોર એવો ફેર પડશે ડેલ્ટા ક્યુના છેદમાં વાયુના મોલ છે ને મ્યુ વડે દર્શાવાય સેના વડે દર્શાવાય મ્યુ વડે ડેલ્ટા ટી બસ પૂરું તમારે સૂત્ર આવે છે આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી જ્યાં સ્મોલ એન એટલે વાયુના મોલ અથવા તો પીવી બરાબર મ્યુ આરટી કેમેસ્ટ્રીમાં જનરલી વાયુના મોલ સ્મોલ એન વડે દર્શાવો છો ફિઝિક્સમાં જનરલી વાયુના મોલને મ્યુ વડે દર્શાવાય કોના વડે દર્શાવો મ્યુ વડે એટલે સ્મોલ મ્યુ લખો અથવા સ્મોલ એન લખો કાંઈ ફેર નહીં પડે ખાલી એક માઇનોર એવો ચેન્જ આવે તો બેમાં ફેર શું માં એકમ દળ શબ્દ આવતો અહીંયા એક મોલ શબ્દ આવશે બીજું કાંઈ ફેર નથી બાળક બાકી ડેફિનેશન આખી એકની એક બધું એમનેમ છે ખાલી એમની બદલે મ્યુ આવ્યું તો ઓલી ડેફિનેશનમાં એક માઇનોર એવો ફેર શું એક મોલ માં એકમ દળ અહીંયા એક મોલ બાકી બધું એમનેમ એક મોલ વાયુના તાપમાનમાં એક એકમ એટલે એક કેલ્વિન અથવા તો એક સેલ્સિયસનો ફેરફાર કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને જરૂરી ઉર્જાના જથ્થાને મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે સિમ્પલ એક કિલોગ્રામ પાણીના તાપમાનમાં એક કેલ્વિન જેટલો વધારો કરવા માટે જરૂરી ઉર્જાનો જથ્થો વિશિષ્ટ ઉષ્મા એક કિલો લોખંડના ટુકડાના તાપમાનમાં એક કેલ્વિન જેટલો વધારો કરવા માટે જરૂરી ઉર્જાનો જથ્થો વિશિષ્ટ ઉષ્મા એક મોલ નાઇટ્રોજન વાયુના તાપમાનમાં એક કેલ્વિન જેટલો વધારો કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને કહેવાય મોલર વિશિષ્ટ ઉષ્મા દાખલા તરીકે તમારા પાસે કોઈ પાત્રમાં એક મોલ નાઇટ્રોજન વાયુ છે એ એક મોલ નાઇટ્રોજન જે વાયુ હોય એનું તાપમાન એક કેલ્વિન જેટલો વધારવું છે જેટલી ઉર્જાની જરૂર પડે ને એને કહેવાય મોલર વિશિષ્ટ ઉષ્મા સમજાણું બીજા પાત્રમાં એક મોલ ઓક્સિજન વાયુ છે એ એક મોલ ઓક્સિજન વાયુના તાપમાનમાં એક કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જેટલી ઉર્જાની જરૂર પડે એને શું કહેવાય એની મોલર વિશિષ્ટ ઉષ્મા સમજાણું કે નહીં એકમમાં માઇનોર એવો ફેર થશે વાતુ જુલ પર કેજી પર કેલ્વિન અહીંયા શું થશે જુલ પર મોલ પર કેલ્વિન અથવા તો કેલરી પર મોલ પર સેલ્સિયસ ડાયમેન્શન ફોર્મ્યુલા ચાલો
આવડવી જોઈએ. જૂલની તો m1 l2 t-2 તાપમાનની k-1 અને મોલની મોલ જ રાખો, યાદ છે ને બીજા ચેપ્ટરમાં આવી ગયું બરાબર, મોલ માટે મોલ જ રાખવામાં આવે એકા. હવે વાલા બાળકો, મોલ્ડર વિશિષ્ટ ઉષ્મા છે ને એનાય પાછા બે પ્રકાર છે. મોલ્ડર વિશિષ્ટ ઉષ્માનો પ્રથમ પ્રકાર છે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા, એને છે ને સીપી વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? સીપી વડે. સમજાવું છું, ડેલ્ટા ક્યુના છેદમાં મ્યુ ડેલ્ટા ટી અને કૌંસની બહાર પી. આનો મતલબ શું? જો સીપી સીવી કેમિસ્ટ્રીમાં આવી ગયો હશે, સીપી માઇનસ સીવી બરાબર આર સંબંધ આવી ગયો હશે, તો સીપી એટલે શું? અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા. તો વળી ઈ શું? અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા. તો અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કોને કહેવાય? સિમ્પલ, દબાણ અચળ રાખવાનું, બીજું કાંઈ નહીં. એક પાત્રમાં એક મોલ, શબ્દો પર ધ્યાન રાખજો, એક મોલ નાઇટ્રોજન વાયુ હોય, એ એક મોલ નાઇટ્રોજન વાયુનું તાપમાન 1 કેલ્વિન જેટલું વધારો પણ અચળ દબાણે, તો એને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય કે ના? સમજણ, દાખલા તરીકે એક પાત્ર છે, એમાં 1 મોલ વાયુ ભરેલો છે નાઇટ્રોજન વાયુ, એ નાઇટ્રોજન વાયુનું મેં દબાણ અચળ રાખ્યું અને તાપમાનમાં 1 કેલ્વિનનો વધારો કર્યો, તો જેટલી ઉર્જાનો જથ્થો જરૂર પડે ને એને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. હજીના સમયે બીજું એક્ઝામ્પલ આપું. એક પાત્રમાં 1 મોલ ઓક્સિજન વાયુ છે, એ 1 મોલ ઓક્સિજન વાયુનું દબાણ અચળ રાખીને તાપમાન 1 કેલ્વિન જેટલું વધારું ને, તો જી ઉર્જાના જથ્થાની જરૂર પડે ને એને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. તો ડેફિનેશન શું થશે સમજો, 1 મોલ વાયુનું અચળ દબાણે તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. ક્યાંથી ચાલુ કરો? તો કે અહીંથી, 1 મોલ વાયુનું અચળ દબાણે તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કહે છે. ડેફિનેશન લખતો નથી, ચાલો લખી લ્યો. 1 મોલ વાયુનું અચળ દબાણે તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને તે વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. બીજો પ્રકાર છે, ખબર જ હશે, અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. સાવ સહેલું, એને સીવી વડે દર્શાવાય. સૂત્ર હું દાશે, ડેલ્ટા ક્યુના છેદમાં મ્યુ ડેલ્ટા ટી પણ કૌંસની બહાર વી. હવે ખબર પડી ગઈ હશે શું કરવાનું. એક પાત્રમાં 1 મોલ નાઇટ્રોજન વાયુ છે. હવે મેં શું કર્યું ખબર છે? એ 1 મોલ નાઇટ્રોજન વાયુનું કદ અચળ રાખ્યું અને તાપમાન 1 કેલ્વિન જેટલું વધાર્યું, તો ત્યારે જેટલી ઉર્જાના જથ્થાની જરૂર પડીને એને કહેવાય અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. ના સમજાણું હોય તો બીજું એક્ઝામ્પલ. એક પાત્રમાં 1 મોલ ઓક્સિજન વાયુ છે. એ 1 મોલ ઓક્સિજન વાયુનું મેં ગમે એમ કરીને કદ અચળ રાખ્યું, પિસ્ટનને ચોંટાડી દીધો, કદ અચળ રાખીને તાપમાન એનું 1 કેલ્વિન જેટલું વધાર્યું, તો જેટલી એનર્જી દેવી પડે ને એ એનર્જીને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. અચળ કદે
મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. હા કે ના, સમજાય છે કે નહીં? એટલે આ સીવી થયું. તો લખો ડેફિનેશન. જ્યાંથી ચાલુ કરશું આપણે, મ્યુથી, એક મોલ વાયુનું અચળ કદે, એક મોલ વાયુનું અચળ કદે તાપમાનમાં એક કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. સિમ્પલ, એક મોલ વાયુનું અચળ કદે તાપમાનમાં એક કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને શું કહેવાય? અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. અને હજી યાદ રાખજો, એક કેલ્વિનનો ફેરફાર મતલબ વધારવું હોય તો ઉર્જા દેવી પડે, ઘટાડવું હોય તો ઉર્જાનું શું કરવું પડે? શોષણ કરવું પડે. રેડી બાળકો? તો આજના લેક્ચરમાં આપણે આજે આટલું રાખી. ગુપ્ત ઉષ્મા બાકી રહેશે, નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને વાલા બાળકો, ગુપ્ત ઉષ્માનો ટોપિક પૂરો કરીને કેલોરીમેટ્રીના આપણે બે લેક્ચર લગી દાખલા ગણશું. ઘણી બધી હું તમને નવી નવી શોર્ટકટ રીત કહીશ કે જે બુકમાં નથી પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર બાળકો? ચાલો ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો, આજના લેક્ચરમાં આપણે જે ભણ્યું બધું વ્યવસ્થિત જોઈ લેજો. ટેક્સ્ટ બુક ઓપન કરવાની કંઈ જરૂર નથી. ઉષ્માધારિતાની વાત કરી, વિશિષ્ટ ઉષ્માની વાત કરી અને મોલર વિશિષ્ટ ઉષ્માની વાત કરેલી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેટેન્ટ હીટ, ગુપ્ત ઉષ્મા વિશે વાત કરીશું. ઓકે બાળક, ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.